રામબાદ સ્વાગત સીધા જ આપણે લઈ જઈએ જીતુ વાઘાણીની પત્રકાર પરિષદમાં. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી કે જે દ્વારા પત્રકાર પરિષદનું આયોજન થયું છે. એસઓએસ ઝડપથી ગઈકાલ રાત્રે નક્કી થઈ માનનીય મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને 7 વિધાનસભાની પેટાચૂંટણીઓ સંદર્ભે ઇન્ચાર્જોની એક વ્યવસ્થા બેઠક હતી. એના અનુસંધાને આજે જિલ્લાના પ્રમુખ, મહામંત્રીશ્રી, પ્રભારીશ્રી, મોરચાના પ્રમુખશ્રી, પ્રદેશના પદાધિકારીશ્રીઓ, માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં માનનીય મંત્રી શ્રી ફળદુ સાહેબ અને ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાની પણ વિશેષ હાજરીમાં આ બેઠક યોજાણી સંગઠન પર્વ, સંરચના, સક્રિય સદસ્યની નોંધણી વગેરે બાબતોની પણ સમીક્ષા થઈ છે. 370 અને 35 એની કલમ કાશ્મીરમાં હટાવ્યા પછી ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં જનજાગૃતિના અને વિશેષ સંપર્કના કાર્યક્રમો એ પણ શરૂ છે, એ સંદર્ભે પણ સમીક્ષા થઈ. માનનીય નરેન્દ્રભાઈનો જન્મદિવસ 17 સપ્ટેમ્બર સેવા સપ્તાહ તરીકે સમગ્ર ગુજરાત ભારતીય જનતા પાર્ટી ઉજવી રહી છે. આવતીકાલે કર્ણાવતી ખાતે એનો પ્રારંભ પણ મારે કરવાનો છે. સતત સપ્તાહ દરમિયાન અનેક સેવાકીય પ્રકલ્પો અને સામાજિક આંદોલનો જેવા કે પ્લાસ્ટિક મુક્ત ભારત, સ્વચ્છતા અભિયાન, વૃક્ષ વાવવાની વાત છે, બેટી બચાવો બેટી પઢાવોની વાત છે, પર્યાવરણ બચાવવાની વાત છે, આવા સામાજિક આંદોલનો નરેન્દ્રભાઈએ સમાજને જાગૃતતા માટે અને સમાજના સ્વસ્થ જીવન માટે લીધા છે. એ પણ સાથે સાથે એ પ્રકલ્પોની સાથે એ કામો થવાના છે. ખાસ કરીને આજની બેઠકમાં નરેન્દ્રભાઈનો જન્મદિવસ 17 સપ્ટેમ્બર આવી રહ્યો છે. એક એવું નેતૃત્વ ગુજરાતની ધરા ઉપરથી એ ગુજરાતને, રાષ્ટ્રને અને હવે તો વિશ્વને મળ્યું છે. એવા વખતે સીમાચિહ્નરૂપ નરેન્દ્રભાઈએ ગુજરાતનો વિકાસ અલગ ઊંચાઈ ઉપર એ લઈ ગયા. એની અનુભૂતિ સમગ્ર રાજ્યની જનતા અને હવે દેશની જનતા આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ અને નડ્ડાજીના નેતૃત્વમાં અનુભૂતિ કરી રહી છે. સૌના જીવનમાં કંઈક સુધાર થયો, જીવનધોરણ એમનું ઊંચું આવ્યું, પહેલાં કરતાં હાલમાં વ્યવસ્થાઓ સુધરી, એની અનુભૂતિ થઈ રહી છે. એવા વખતે અનેક કાર્યો સંવેદનાથી નરેન્દ્રભાઈ લીધા છે. એમનો જન્મદિવસ હંમેશા આદિવાસી બક્ષીપંચ વિસ્તારમાં સેવાકીય પ્રકલ્પો સાથે સરકારી ગરીબ કલ્યાણકારી યોજનાઓ લોકાર્પણના ખાતમુહૂર્ત સાથે ઉજવ્યા છે. મા કાર્ડ હોય, આયુષ્યમાન ભારત હોય, મા વાત્સલ્ય કાર્ડ હોય, શિક્ષણની વાત હોય તો એક એ પ્રકારનું વાતાવરણ બનાવવું, એવા સીમાચૂર્ણ રૂપ કામની સાથે સાથે નર્મદા બંધનું એક એવું સપનું જે કોંગ્રેસે માત્ર વાતો કરી, પથરો મૂકીને લોકોના મત જ લીધા, વોટ બેંકની રાજનીતિ માત્ર કરી, પણ એ આપણું નર્મદા બંધ એ સાકાર ન થયો. અનેક ઉતાર ચડાવો નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે અકારણ ગુજરાત રાજ્યની પ્રજા હેરાન થાય, મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈને જશ ન મળે, માત્ર એ કારણથી આંદોલનો કરવા પડે, ઉપવાસ ઉપર બેસવું પડે, સામાજિક સંસ્થાઓ, સંતો એ બધા જ એમાં જોડાય, રાજ્યની પ્રજા એમની સાથે જોડાણી, અને પછી 121